चैप्टर 10 तरल ना यांत्रिक गुणधर्मों में आपणे हाइड्रोलिक लिफ्ट हाइड्रोलिक ब्रेक केवी रीते काम करे तेनी चर्चा करी चुक्या छे। त्यारबाद धारारेखी वहन में सौथी पहला आपणे समझवू पड़शे स्थायी वहन एटले शुं। तो आपणे जे शब्द छे एमां ज खबर पड़े स्थायी वहन एटले शुं। तो जो आपेला बिंदुए पसार थता दरेक कणनो वेग समय साथे जळवाई रहेतो होय तेवा वहनने स्थायी वहन कहे छे। फरीथी के जो आपेला बिंदुए पसार थता दरेक कणनो वेग समय साथे सूरे जळवाई रहेतो होय तेवा वहनने क्यूँ वहन कहे छे स्थायी वहन कहे छे। हवे आवा वहन में कोई एक आपेलू बिंदु छे आपणे धारो के वहन ज्यांथी चालू कर्यु छे तो आपेलू बिंदु जे होय त्यांथी तेनी पासेथी पसार थता दरेक कणनो वेग एक समान होय छे। एटले के धारो के आपणुं वहन आ जग्याएथी स्टार्ट थयुं छे અને અહીંયાથી જેટલા પણ કણ આવશે એ દરેક કણનો વેગ કેવો હોય છે એક સરખો એટલે કે એક સમાન હોય છે। આમ જ્યારે કણ એક બિંદુથી બીજા બિંદુ પર જાય ત્યારે તેનો વેગ બદલાઈ શકે પરંતુ દરેક કણ માટે આ બિંદુએ વેગ તો કેવો જ હશે એક સમાન હશે। એવી રીતે એની જગ્યાએ આ જગ્યાએ જાય છે અને આ બિંદુ છે ત્યાં બીજા કણ જાય છે ત્યારે કદાચ વેગ અલગ હોઈ શકે પરંતુ આ જગ્યાએ પણ બીજા બધા કણો માટે વેગ કેવો સરખો હોય છે। આમ જે તરલનો વેગ ખૂબ ઓછો હોય તેવી તરલ ગતિને સ્થાયી વહન કહે છે। શું કે જ્યારે જે તરલનો વેગ ખૂબ ઓછો હોય તેવા વહનને સ્થાયી વહન કહે છે। જો એનું ઉદાહરણ જોવા જઈએ તો ઉદાહરણમાં એવું લખી શકાય કે ખૂબ જ ધીમે વહેતા ઝરણાનો વહન। એવી જ રીતે મંદ ફૂંકાતો પવન છે એ પણ એક એનું ઉદાહરણ કહી શકાય। હવે આપણને વાત કરીએ તો ધારા રેખા અને ધારા રેખીય વહન એટલે શું। તો ધારો કે મારી પાસે એક ધારા રેખાનું અહીંયા ઉદાહરણ છે તો એક બિંદુ અહીંયા પી છે આ જગ્યાએ ધારો કે કોઈ બિંદુ ક્યુ છે આ જગ્યાએ આર છે અને આ જગ્યાએ કોઈ બિંદુ એસ છે। હવે તરલના કણના ગતિમાર્ગને પ્રવાહ રેખા કહે છે। તમને અહીં આકૃતિમાં એક જે કણ છે એનો ગતિપથ આપણે દર્શાવ્યો છે। સામાન્ય રીતે વહન કરતા હોય તો તે તરલમાં કોઈ એક કણનું વેગનું મૂલ્ય અને દિશા બદલાતી નથી એનો વેગ જે છે એ એનો એ જ રહે અને તેની દિશા પણ તેના સ્પર્શકની દિશામાં જ હોય છે એટલે કે આ કણ છે તો એની દિશા વીપી વેગની દિશા એવી જ રીતે આ કણ છે ક્યુ તો એની દિશા વીક્યુ જેટલી હોય એવી રીતે આર બિંદુ છે તો આર બિંદુ પાસે સ્પર્શકની દિશામાં એટલે કે આ બાજુ હશે વી આર તે જ રીતે એસ માટે પણ વી એસ ઓકે। તો સ્થાયી વહનમાં કોઈ એક બિંદુએથી પસાર થતા કણનો વેગ સમય સાથે જળવાઈ રહેતો હોય તો ધારો કે પી પાસે કણનો વેગ વીપી છે પી પાસે કણનો વેગ વીપી છે તેવી જ રીતે ક્યુ પાસે કણનો વેગ વીક્યુ છે આર પાસે કણનો વેગ વી આર છે અને એસ પાસે કણનો વેગ વી એસ છે। તેથી આમ સ્થાયી વહનમાં પી પાસેથી જેટલા પણ કણો જશે એ જગ્યાએ એનો વેગ કેવો હશે સમાન હશે પી પાસેથી જેટલા પણ કણ જાય તેવી જ રીતે ક્યુ પાસેથી જેટલા પણ કણ જશે તેમનો વેગ સમાન હોય છે એટલે કે પી પાસેથી આપણે પસાર થતા તરલના કણનો ગતિમાર્ગ અહીંયા દર્શાવેલો છે। સ્થાયી વહનમાં જ્યારે સ્થાયી વહનની આપણે ઉપર વ્યાખ્યા લખી તો જ્યારે સ્થાયી વહનમાં પી પાસેથી
પસાર થતા દરેક તરલ કણનો ગતિમાર્ગ આપણે જોયો, બરાબર. હવે એ ગતિમાર્ગમાં સ્થાયી વહનમાં આવું જે સ્થિર વહન થાય છે તેને ધારા રેખા કહે છે. શું કહેવાય? ધારા રેખા. ક્યારે? જ્યારે સ્થાયી વહનમાં આવા સ્થિર ગતિમાર્ગને ધારા રેખા કહે છે. અને ધારા રેખાની જો અજી વ્યાખ્યા આપણે જોવી હોય તો આપણે કહી શકીએ કે જે ગતિમાર્ગ પરના બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા ગતિમાર્ગને ધારા રેખા કહે છે. શું ફરીથી નોટ ડાઉન કરવું હોય તો જે ગતિમાર્ગ પરના બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા ગતિમાર્ગને ધારા રેખા કહે છે. શું કહે છે? તેવા ગતિમાર્ગને ધારા રેખા કહે છે. એટલે કે ધારા રેખીય વહન જે છે એ અહીંયા આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. અને જો તેની લાક્ષણિકતા જોવા જઈએ તો ધારા રેખી વહનની લાક્ષણિકતામાં આપણે કહી શકીએ કે સ્થાયી વહનમાં બે ધારા રેખાઓ એકબીજાને છેદતી નથી. ક્યારે? જ્યારે સ્થાયી વહન થતું હોય ત્યારે બે ધારા રેખાઓ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. ત્યાર પછી ધારા રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે દરેક કણના વેગની દિશામાં હોય છે. શું? ફરીથી ધારા રેખા પરના કોઈ પણ બિંદુ છે તો તે બિંદુ પાસેના પસાર થતા દરેક કણના તરલના બિંદુની દિશામાં જ હોય છે. અને ધારા રેખા બિંદુ પાસેથી પસાર થતા દરેક તરલ કણનો વેગ સમાન હોય છે, પરંતુ જુદા જુદા બિંદુએ જુદો જુદો હોઈ શકે છે. અને તરલના કોઈ આડછેદ પાસેથી લંબરૂપે પસાર થતી ધારા રેખાઓની સંખ્યા વધુ હોય તો આડછેદમાંથી પસાર થતા તરલના કણનો વેગ પણ વધારે હોય છે. તો આપણી આ ચાર લાક્ષણિકતાઓ થઈ ગઈ કે પહેલું, એકબીજાને છેદતી નથી જ્યારે સ્થાયી વહન થાય તો, એટલે કે જે ગતિ કરતી હોય એ ગતિમાં જતી રહે, એ પાછી રિવર્સ થતી નથી. ધારા રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક હોય તો તે બિંદુની દિશામાં જ એ ગતિ કરે છે. અને ત્રીજો પોઈન્ટ, તો જ્યારે એક બિંદુ છે એ બિંદુ પાસેથી દરેક તરલના કણનો વેગ સમાન હોય છે, પરંતુ જુદા જુદા બિંદુએ તેમનો વેગ કેવો થઈ જાય છે? જુદો જુદો થઈ જાય છે. અને લાસ્ટ, કે જો તેમનું આડછેદ તેમના લંબરૂપે પસાર થતી ધારા રેખાની સંખ્યા વધુ હોય તો તેમનો વેગ પણ કેવો હોય છે? વધારે હોય છે એવું કહી શકાય. હવે આપણે જોઈએ તો અદબનીયતા તરલના સ્થાયી વહન માટે સાતત્ય સમીકરણ તારવીએ. તો સાતત્ય સમીકરણ તારવવા માટે આપણે સૌથી પહેલા અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્ય સમીકરણ, ઓકે. તો સાતત્ય સમીકરણ માટે સૌથી પહેલા, જો તરલના સ્થાયી વહનમાં દરેક કણની ધારા રેખાઓ દોરવામાં આવે તો તે એક નળી જેવી રચના બને છે. દરેક તરલના સ્થાયી વહનમાં કણની ધારા રેખાઓ દોરવામાં આવે તો એક નળી જેવી રચના બને છે. તો આપણે જોઈએ કેવી રીતે નળી જેવી રચના બને, બરાબર. ઓકે, આ રીતે એક પહેલી ધારા જાય છે, એવી જ રીતે આ જગ્યાએથી જાય છે, અહીંયાથી પણ જાય છે. તો મારી પાસે ત્રણ પોઈન્ટ છે. એક તો આ દિશા છે એની, એક તો P છે
અહીંયા ક્યુ છે અને અહીંયા એક પોઈન્ટ આર છે. જ્યારે આ વહન નળીની અંદરથી કોઈ કણ બહાર જઈ શકતો નથી, એકવાર અંદર જતો રહ્યો પછી અંદરથી પાછો બહાર જઈ શકતો નથી વચ્ચેથી, તેમજ બહારથી કોઈ પાછો અંદર આવી શકતો નથી. અહીંયા આકૃતિમાં ત્રણ બિંદુઓ દર્શાવ્યા છે. કયા ત્રણ બિંદુઓ છે? તો ત્રણ બિંદુ પી, ક્યુ અને આર છે. હવે એ ત્રણેય બિંદુ પાસે આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ એપી, એક્યુ અને એ આર છે. તેવી જ રીતે એપી, એક્યુ અને એ આર હોય ત્યારે તેમનો વેગ વીપી, વીક્યુ અને વીઆર છે. બરાબર. હવે કોઈ પણ પદાર્થ છે અહીંયાથી અહીં જશે, એટલે કે કોઈ પણ કણ છે તો પી થી ક્યુ જવા માટે એને ચોક્કસ સમય લાગશે. તો એ ચોક્કસ સમય ધારો કે આપણે ધારી લઈએ કે ડેલ્ટા ટી સમયમાં, શું ધારીએ કે ડેલ્ટા ટી સમયમાં એપી આડછેદમાંથી, એપી આડછેદમાંથી એ ક્યાં જાય છે? વી વેગથી ગતિ કરીને એક્યુ આડછેદવાળા બિંદુ પર જાય છે. તો ડેલ્ટા ટી સમયમાં એપી આડછેદમાંથી વીપી વેગથી ગતિ કરતા તરલનું દળ, પહેલા દળ જોઈએ આપણે, તો તરલનું દળ એમ બરાબર શું થઈ જાય? રો ગુણ્યા કદ થાય. બરાબર. તેથી એમ બરાબર શું લખશો તમે? કે એમ પણ કઈ બિંદુ માટે છે? પી બિંદુ માટે. માટે તરલનું દળ પી બિંદુ પાસે એમપી બરાબર શું થશે? રો. રો તો એમના એમ રહેશે. બરાબર. અને વી, તો વી કેવી રીતે લઈશું આપણે? તો સૌથી પહેલા એનો અંતર કાપતા એનું કેટલો સમય લાગે છે? ડેલ્ટા ટી જેટલો. અને વેગ કેટલો છે? વીપી. એટલે કે આપણે ભણી ગયા વેગ બરાબર અંતર છેદમાં સમય. બરાબર. અંતર કાપતા એટલે કે અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય કે ના થાય? હા, તો વેગ ગુણ્યા સમય થાય. તો વેગ કેટલો છે? વીપી છે. અને સમય કેટલો લાગે છે? ડેલ્ટા ટી જેટલો. હવે આપણે તો શું જોઈએ છે? કદ છે ને, વી એટલે કદ. તો કદ હોય રો ઇન્ટુ વી પી લખીએ. બરાબર. પી નું કદ, તો રો ઇન્ટુ વીપી લખશો તમે, શું થઈ જશે અહીંયા? તો કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા એણે કાપેલું અંતર અથવા ઊંચાઈ, જે પણ કંઈ આવતું હોય તે. અહીંયા તો અંતર આવે છે, માટે આપણે પી થી ક્યુનું અંતર લખીશું. તો રો ગુણ્યા ક્ષેત્રફળને શેનથી બતાવીએ છે? એપીથી, માટે એપી. અને એણે કાપેલું અંતર, અંતર કેટલું છે? વીપી ડેલ્ટા ટી જેટલું. માટે શું લખશો? વીપી ડેલ્ટા ટી. ઓકે. એવી જ રીતે સેમ તમે કોના માટે લખી શકશો? ક્યુ માટે. એવી જ રીતે આર માટે આપણે લખીએ, તો સૌથી પહેલા ક્યુ માટે લખી દઈએ. તરલનું દળ ક્યુ અને આર પાસે એમ ક્યુ અને એમ આર જેટલું થશે. તેથી એમ ક્યુ બરાબર એ ક્યુ વી ક્યુ ડેલ્ટા ટી ઇન્ટુ રો. બરાબર. સેમ આર માટે તો એ આર વી આર ડેલ્ટા ટી રો. હવે આ ડેલ્ટા ટી સમયમાં વહન નળીમાં દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ કેવું છે? સમાન જ હોય, કેમ કે જેટલું અંદર જાય છે એટલું જ બહાર નીકળવાનું, કોઈ વચ્ચે અધવચ્ચે રોકાઈ જવાનું નથી. માટે આપણે લખી શકીએ કે એમપી બરાબર એમક્યુ બરાબર એમઆર. એટલે કે આ ત્રણેય સમીકરણ આપણે સરખાવી દીધા. તો એમપી શું છે? રો એપી વીપી ડેલ્ટા ટી બરાબર એમક્યુ એટલે એક્યુ વીક્યુ ડેલ્ટા ટી રો બરાબર આર માટે એ આર વી આર ડેલ્ટા ટી ક્યુ. પરંતુ ડેલ્ટા ટી અને ડેલ્ટા ક્યુ જે છે, એટલે ડેલ્ટા કી ટી અને રો એ બંને ત્રણેયમાં છે, માટે આપણે સામસામેથી એ શું કરી દીધા? કેન્સલ. તો બચ્યું શું આપણી પાસે? તો એપી વીપી બરાબર એક્યુ વીક્યુ બરાબર
ARVR. ओके હવે APVP બરાબર AQVQ બરાબર ARVR બચે છે જે સ્થાયી વહન નું સાતત્ય સમીકરણ છે. હવે એના બરાબર આપણે અચળ પણ તો લઈ શકીએ, માટે AV બરાબર જો અચળ લેવામાં આવે એટલે કે AV ઇઝ પ્રોપોર્શનલ ટુ અચળ, તો A ઇઝ પ્રોપોર્શનલ ટુ શું લખી શકો, 1/V, એટલે કે એ ચલે છે 1/V. આનો મતલબ એ થયો કે જ્યારે ક્ષેત્રફળ વધારે હશે ત્યારે તેનું જે વેગ છે એ કેવો હશે, ઓછો હશે, અને જ્યારે વેગ વધારે હશે ત્યારે ક્ષેત્રફળ ઓછું હશે. ઓકે, એટલે કહી શકું કે જો આડછેદ નાનો એટલે કે આડછેદનું ક્ષેત્રફળ નાનું હોય ત્યારે ધારા રેખાઓ નજીક હોય છે, તેથી વેગ વધુ. આપણે જોઈએ છે કે નળનું ઉદાહરણ લઈ લઈએ, આપણા ઘરમાં નળ છે બરાબર, તો નળનો આડછેદનો ભાગ નાનો હશે તો એમાંથી પાણી કેવું આવશે, ધીરે ધીરે આવશે, પણ વેગ એનો વધુ હશે. એની જગ્યાએ મોટું હોય તો જેમ જેમ આડછેદ મોટો થતો જાય તેમ તેમ ધારા રેખાઓ દૂર થતી જાય છે અને વેગ કેવો થાય છે, ઓછો થાય છે. હવે આપણે અમુક વ્યાખ્યાઓ જોઈ લઈએ, તો એમાં સૌથી પહેલા ક્રાંતિ ઝડપ એટલે શું, તરલની જે મહત્તમ ઝડપ માટે સ્થાયી વહન જળવાઈ રહેતું હોય તે ઝડપને ક્રાંતિ ઝડપ કહે છે. બીજી વ્યાખ્યા, પ્રક્ષુબ્ધ વહન એટલે શું, તો જે તરલનું ક્રાંતિ ઝડપ કરતા ઝડપ વધી જાય, શું, જે તરલની ઝડપ ક્રાંતિ ઝડપ કરતા વધી જાય અને તે તરલનું વહન સ્થાયીપણું ગુમાવી દે એટલે કે સ્થાયી રહેતું નથી, તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. રિપીટ કરું છું, જો તરલની ઝડપ ક્રાંતિ ઝડપ કરતાં વધારે થઈ જાય ત્યારે તરલનું વહન સ્થાયીપણું ગુમાવે છે અને આવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે. એવી જ રીતે દુધિયા જળના ધરા એટલે આપણને એવું થાય કે આ શું છે, તો જ્યારે વધારે ઝડપથી વહેતું ઝરણું છે એ ઝરણું જ્યારે કોઈ ખડક એટલે કે કોઈ સપાટી જોડે અથડાય છે ત્યારે એ ફીણવાળા અને ઘૂમરી જેવા નાના નાના વિભાગો રચાય છે, તો એવાને દુધિયા જળાના ધરા કહેવામાં આવે છે. ઓકે, અહીંયા અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્ય સમીકરણ જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે બર્નુલીનો સિદ્ધાંત. ઓકે, બર્નુલીનો સિદ્ધાંત, એમાં આપણે અહીંયા એક આકૃતિ દોરી છે, એક વહન નળી દર્શાવેલી છે આકૃતિમાં. હવે એ વહન નળી જે દર્શાવેલી છે એમાં આપણને બે બાજુ એક આડછેદ જોવાય છે, BC આડછેદ છે અને અહીં DE આડછેદ છે બરાબર. એનામાં ડાબી બાજુ જે BC વહન કરે છે ત્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ A1 છે અને ત્યારે સપાટીથી ઊંચાઈ વહન નળીની H1 છે. તેવી જ રીતે આગળ જમણી બાજુ જઈએ છે ત્યારે આડછેદનું ક્ષેત્રફળ A2 છે અને તેના પર લાગતું દબાણ P2 છે અને તેની સપાટીથી ઊંચાઈ કેટલી છે, H2 છે. આપણે આકૃતિમાં એક વહન નળી દર્શાવેલ છે, હવે આ જે વહન નળી દર્શાવેલી છે તેનામાં ડાબી બાજુ જે B બિંદુ છે તે B બિંદુ પાસે તરલનો વેગ ધારો કે V1 છે. તેવી જ રીતે વહન નળીનું આડછેદનું ક્ષેત્રફળ A1 છે અને તેના પર લાગતું દબાણ કેટલું લીધું છે આપણે, P1 છે, માટે લાગતું દબાણ P1 છે. તેથી આપણે લખી શકીએ કે P1 બરાબર F1/A1, કેમ કે દબાણનું સૂત્ર શું થાય, બળ છેદમાં ક્ષેત્રફળ, માટે P1 બરાબર F1/A1 લખી શકાય. તેવી જ રીતે સેમ જમણી બાજુ કયું બિંદુ જોવાય છે, D બિંદુ, તો D બિંદુ પાસે તરલનો વેગ કેટલો લઈશું આપણે, V2. એવી જ રીતે તેના આડછેદનું ક્ષેત્રફળ A2 છે અને લાગતું દબાણ કેટલું લઈએ છે, P2 છે. તેથી લખી શકાય
पी टू बराबर एफ टू छेदमा ए टू। ओके, हवे आनामां बंने बाजु बी बिंदु पासे तरल पर जे बळ उद्भवे छे ए बळ केटलुं थई जशे, एफ वन बराबर ए वन पी वन। एटले अहीं आपणे लखी शकीए के बी बिंदु पासे उद्भवतुं बळ एफ वन बराबर ए वन पी वन थशे। तेवी ज रीते डी बिंदु पासे उद्भवतुं बळ एफ टू बराबर ए टू पी टू थाय छे। ओके, हवे आ जे बिंदु छे बी बिंदु छे त्यांथी तरल क्यां जशे, सी बिंदु पर जशे। डेल्टा टी समयमां वी वन जेटला वेगथी स्थानांतरित थईने सी बिंदु पर जाए छे, तो बी थी सी एने अंतर कापवा चोक्कस समय लागे, एना माटे एने बळ लागे छे, एटले के एने कोई कार्य कर्युं हशे। माटे बी बिंदु पासे थी वी वन डेल्टा टी अंतर कापी कई जवुं छे, सी पर जवा माटे करवू पड़तू कार्य केटलू लईशुं आपणे, डब्ल्यू वन बराबर एफ वन डी वन, केम के आपणे सूत्र भणी गया छे के कार्य बराबर बळ गुणिया स्थानांतर थाय। आपणे एफ वन नी किंमत छे आपणी पासे केटली छे, ए वन पी वन, तेथी लखी शकाय के डब्ल्यू वन बराबर पी वन ए वन, अने डी वन, डी वन स्थानांतर केटलू थाय छे, वी वन डेल्टा टी जेटलू स्थानांतर थाय छे। माटे आपणे लखीशुं वी वन डेल्टा टी, आटलू स्थानांतर थयुं। अने आपणे एक वस्तु हजी आगळ हमणां ज आना आगळना प्रश्नमां जोई गया के क्षेत्रफळ गुणिया स्थानांतर हशे, अथवा तो कोई अंतर कापेलू हशे, अथवा कोई ऊंचाई हशे, तो एने बराबर आपणे शुं लई लईए छे, कद लई लईए छे, बराबर ने। तो अहींया तमे ए वन वी वन डेल्टा टी नी जग्याए शुं लई शको, डेल्टा वी, एटले के शुं कहेवाय, कद लई शको, कैपिटल वी। ओके, तो आपणे लखीए के डब्ल्यू वन बराबर पी वन इंटू डेल्टा वी वन। ओके, अने अहींया बाजूमां तमारे जो रीजन लखवू होय तो लखी शको छो के ए वन वी वन डेल्टा टी बराबर डेल्टा वी वन। तेवी ज रीते जे छे डी बिंदु पासेथी केटलू अंतर कापे छे, वी टू डेल्टा टी अंतर कापी ई पर जवा माटे करवू पड़तू कार्य केटलू लई लईशुं, डब्ल्यू टू, केम के बाजू बधाने टू टू लीधा छे, माटे डब्ल्यू टू इज इक्वल टू एफ टू इंटू डी टू। डी टू बराबर शू लईशुं, सेम ए टू वी टू डेल्टा टी, तेथी डब्ल्यू टू बराबर लखी शकीए पी टू ए टू वी टू डेल्टा टी। परंतु ए टू वी टू डेल्टा टी बराबर तमे शू लखशो, डेल्टा वी टू, धेट मीन्स कद, पदार्थनुं जे कद छे ते। तो अहीं लखी शकीए के ए टू वी टू डेल्टा टी बराबर डेल्टा वी टू। ओके, હવે આપણે કુલ અહીંયાથી અહીં જવા માટે કુલ કાર્ય થયું, તેથી કરવું પડતું કુલ કાર્ય W બરાબર શું થઈ જશે, W1 પ્લસ W2, કિંમત મૂકી દઈએ, W1 ની કિંમત કેટલી છે, P1 ડેલ્ટા V1। પરંતુ એક વસ્તુ હજી ધ્યાન રાખવા જેવી કે અહીંયા જે કરવું પડતું કાર્ય છે માઇનસ આવશે, કેમ માઇનસ આવશે, કેમ કે ઉપર બાજુ જાય છે, માટે એને કરવું પડતું કાર્ય કેટલું થશે, ઋણ થશે, માઇનસ પી ટુ ડેલ્ટા વી ટુ। હવે આનામાંથી કોમન શું નીકળશે, બંને બાજુ કદ કેવું હશે, સરખું હશે, કેમ કે એની જે અંતર કાપે છે એ પણ સરખું કાપે છે અને ક્ષેત્રફળ પણ સમાન છે, તેથી બંને તરલનું કદ સમાન હશે, તેથી આપણે ખાલી ડેલ્ટા વી વી લઈ શકીએ। તો કોમન શું નીકળે, ડેલ્ટા વી આવ્યો છે જવાબ, પી વન માઇનસ પી ટુ, ધીસ ઇઝ ઇક્વેશન વન। હવે આ ઇક્વેશન વન જે આવી ગયું આપણું, એના પરથી આગળનું સમીકરણ તારવીએ, તો કરવું પડતું કાર્ય, કરવું પડતું કુલ કાર્ય બરાબર શું થઈ જશે,
તો આ કાર્ય કેટલા ભાગ તરલની ગતિ ઉર્જામાં ફેરફાર કરે છે, કેમ કે જો કાર્ય કરે છે તો જ વહન નળીમાં પેલું તરલ ગતિ કરે છે અને એ તરલની ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં પણ ફેરફાર કરવામાં વપરાય છે. માટે આપણે લખી શકીએ કે W બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા U. તો આપણે આગળ અહીંયા લખીએ, હું ઉપરનું ભૂસી કાઢું છું. ઓકે, હવે જોઈએ અહીંયા તો શું થઈ જાય છે. તો ડેલ્ટા W એટલે કે કરવું પડતું કુલ કાર્ય W બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U, અને આને ઇક્વેશન 2 આપી દઈએ આપણે, બરાબર. હવે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ છે તો આપણને શું શોધવું પડશે, પહેલાં તો એની ગતિ ઉર્જા. ગતિ ઉર્જા માટે ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું આવશે, 1/2 એમવી સ્ક્વેર. પણ એમવી સ્ક્વેરમાં અંતિમ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા કરવી પડશે, માટે 1/2 એમવી ટુ સ્ક્વેર માઇનસ 1/2 એમવી વન સ્ક્વેર. પરંતુ તરલનું દળ જોઈએ આપણને, બરાબર. તો તરલનું દળ જે જોઈએ છે એના માટે શું લઈશું, દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો પહેલા કોમન કાઢી દઈએ, જે કોમન નીકળે છે 1/2 એમ કોમન વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર. હવે અહીંયા આપણે એમની કિંમત મેળવીએ તો એમ બરાબર શું થાય, તો એમ બરાબર થાય રો ઇન્ટુ વી થાય, એટલે કે કદ. રો ઇન્ટુ વી થાય તો આ રો એમનો એમ, વી એટલે શું છે, કદ છે. પણ કદ જે છે એની કિંમત આપણે ડાયરેક્ટ મૂકી દઈએ ડેલ્ટા વી, કેમ કે એનામાં ફેરફાર થાય છે ને. તો 1/2 રો ડેલ્ટા વી વી ટુ સ્ક્વેર માઇનસ વી વન સ્ક્વેર થશે. તેવી જ રીતે તેની શું શોધવાની છે, હજી સ્થિતિ ઉર્જા. માટે ડેલ્ટા એમ દળનું તરલ બી થી ડી જાય ત્યારે H1 થી H2 ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો H1 થી H2 ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર શું થઈ જશે, ડેલ્ટા યુ બરાબર થઈ જશે એમજી H2 માઇનસ એમજી H1. હવે એમજી H2 માઇનસ એમજી H1 થાય તો એમ બરાબર આપણે અહીં શોધી કાઢ્યું છે શું છે, એમ બરાબર રો ડેલ્ટા વી. તો અહીંયા મૂકી દઈએ, એમ કોમન છે એમજી કોમન H2 માઇનસ H1 આપણે કાઉન્ટ્સમાં શોધી દેવાનું. ઓકે, હવે આ સમીકરણ 2 છે તો આને 3 આપ્યું અને આ સમીકરણને 4 આપી દીધું. હવે સમીકરણ 3 અને 4ની કિંમત સમીકરણમાં 2માં અને સમીકરણ 1ની કિંમત પણ સમીકરણ 2માં મૂકીએ તો આપણને મળે છે કે W ની જગ્યાએ શું મૂકશો તમે, P1 માઇનસ P2 ડેલ્ટા V બરાબર ડેલ્ટા K ની જગ્યાએ શું મૂકશો, 1/2 M V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા યુ ની જગ્યાએ શું મૂકશો, એમજી H2 માઇનસ H1. ઓકે, હવે આનામાંથી ડેલ્ટા વી અહીંયા પણ છે, એમની જગ્યાએ આપણે મૂકીએ છીએ રો ડેલ્ટા વી, તો રો ડેલ્ટા વી મૂકીએ અને અહીંયા પણ એમની જગ્યાએ શું મૂકીએ છીએ રો ડેલ્ટા વી. તો આ સમીકરણને ફરીથી લખીએ રીરાઇટ, તો રો ડેલ્ટા વી જી H2 ઓછા H1, અને આને સમીકરણ 4 આપી દઈએ તો રો ડેલ્ટા વી. ઓકે, બધી જગ્યાએ ડેલ્ટા વી જોવાય છે આપણને, તો ડેલ્ટા વીને કેન્સલ કરી દઈએ કેમ કે કોમન નીકળે એટલે કેન્સલ થઈ જશે. તેથી P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો, અને 1/2 રો ને અંદર ગુણાકાર કરીએ તો શું આવે, 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર વત્તા રો જી H2. ગુણાકાર કરીએ ને તો રો જી H2, અને રો જી ને અંદર ગુણીશું એટલે માઇનસ રો જી H1. ઓકે, હવે
P1 જે છે એટલે કે 1 જે 1-1 વાળા છે બધાને એક સાઈડ લઈ લઈએ અને 2 વાળા છે એને આ બાજુ એટલે કે જમણી બાજુ લઈ લે તેથી P1 વત્તા આ બાજુ આવશે એટલે વત્તા થશે 1/2 રો V1 સ્ક્વેર વત્તા રો જી H1 આ બાજુ આવે એટલે વત્તા રો જી H1 બરાબર 1/2 P2 ને આ બાજુ લઈ લઈએ તો P2 ઓછા છે તો આ બાજુ આવે તો વત્તા રો V2 સ્ક્વેર 1/2 પ્લસ રો જી H2 અને આ સમીકરણને શું કહી દઈએ 5 નંબરનું સમીકરણ અને આ જે સમીકરણ છે એ કયું છે બર્નુલીનું સમીકરણ આપણને કયું સમીકરણ તારવાનું સિદ્ધાંત કીધો તો બર્નુલીનો સિદ્ધાંત સમજાવો એટલે કે બર્નુલીનું સમીકરણ આપણને મળી ગયું ઓકે હવે બર્નુલીના સમીકરણની મર્યાદા શું છે તો એની મર્યાદા આપણે કહી શકીએ કે તરલ અશ્યાન હોવું જોઈએ બરાબર એટલે કે જે શાંતા છે એ એનામાં ના હોવી જોઈએ બીજું કે તરલ અદબનીય હોવું જોઈએ ત્રીજું તરલનું વહન ધારા રેખીય હોવું જોઈએ અથવા તો પ્રક્ષુબ્ધ ન હોવું જોઈએ અને તરલ વહન અચક્રિય હોવું જોઈએ કેવું અચક્રિય જો ચક્રિય હશે તો એ કામ નહીં લાગે બર્નુલીના સમીકરણ માટે કેવું હોવું જોઈએ અચક્રિય હોવું જોઈએ અને એનો ઉપયોગ ક્યાં કઈ કઈ જગ્યાએ થાય ક્યાં કરી શકીએ તો વેન્ચ્યુરીમીટર માટે એટોમાઇઝ અથવા સ્પ્રે પંપ માટે વિમાનની પાંખોને મળતી લિફ્ટ માટે સ્પિન કરેલા બોલને ગતિમાર્ગ વક્ર થાય એના માટે આપણે બર્નુલીના સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે અને એની સાથે બર્નુલીનો સિદ્ધાંત અહીંયા કમ્પ્લીટ થાય છે હવે નેક્સ્ટમાં આપણે જોઈશું ટેરેસોલીનો નિયમ અને વેન્ચ્યુરીમીટર શું છે તેની ચર્ચા કરીશું